નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ડિસ્ટન્સ લર્નિંગ માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોટ કરવામાં આવે છે તે તમારે નોટબુક ની અંદર કરવાની રહેશે, જેથી કરીને આપ તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 15 સંભાવના. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ સ્વાધ્યાય 15.1 એની અંદર એક્ઝામ્પલ નંબર 5, કોઈ એક સંસ્થાએ યાદચ્છિક રીતે 2400 કુટુંબોને પસંદ કર્યા. તેમની આવક અને વાહનોની સંખ્યા જાણવા સર્વેક્ષણ કર્યું, જે નીચે મુજબ છે. એટલે કે એક સંસ્થા હતી, એને 2400 કુટુંબનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે, જેની અંદર એમની જોડે કેટલા વાહનો છે એ અને એમની આવક કેટલી છે મહિનાની, એનું એક સર્વેક્ષણ કર્યું, જે નીચે મુજબ છે કે માસિક આવક એટલે મહિનાની આવક જે છે રૂપિયામાં આપેલી છે 7000 કરતાં ઓછી, 7000 રૂપિયાની 10000, 10000થી 13000, 13000થી 16000 અને 16000થી વધારે. કુટુંબ દીઠ વાહન, એટલે કે એક કુટુંબની અંદર કેટલા વાહનો છે, ઝીરો વાહન, એક વાહન, બે વાહન ને બે કરતાં વધુ વાહન. તો આપેલ માહિતી આપી છે એ કયા પ્રકારની, તો જુઓ કુટુંબ દીઠ વાહન જ્યારે વાહન ઝીરો હોય, જ્યારે વાહન ઝીરો હોય અને 7000ની ઓછી આવક હોય એવા 10 કુટુંબ છે, વાહન ઝીરો હોય અને 7-10000ની આવક હોય એવા 0 વાહન, 0 કુટુંબ છે, 0 વાહન હોય અને આવક 10000-13000 હોય એવું 1 કુટુંબ છે, એક પણ વાહન એટલે 0 વાહન હોય અને 13000-16000 રૂપિયા આવક હોય એવા 2 કુટુંબ છે, 0 વાહન હોય અને 16000થી વધુ રૂપિયા આવતા હોય મહિનાના એવું 1 કુટુંબ છે. તો આપણને અહીંયા એક પ્રકારની માહિતી આપેલી છે કે કુટુંબ દીઠ એક વાહન હોય, જેની પાસે એક જ વાહન હોય, 7000થી ઓછી આવક હોય એવા 160 કુટુંબ, 7000-10000 એવા 305, 7-10000-13000 એવા 535, 13000-60000 હોય એવા 469, 16000થી વધુ એવા 589. આ એક હોય ત્યારના કુટુંબ છે. હવે વાહન કુટુંબ દીઠ એટલે એક કુટુંબમાં બે વાહન હોય અને જેની આવક 7000થી ઓછી હોય એવા 25 કુટુંબ, 7000-10000 હોય એવા 27, 10000-13000 હોય એવા 29, 13000-16000 હોય એવા 59, 16000થી વધુ આવક ધરાવતા હોય અને બે વાહન હોય એવા 82. જેમની જોડે બે કરતાં વધુ વાહનો હોય અને આવક 7000થી ઓછી હોય એવા 0, 7000-10000 હોય એવા 2 કુટુંબ, 10-13000 હોય એવા 1, 13000-16000 આવક હોય એવા 25 કુટુંબ, 16000થી વધુ આવક હોય એવા 81 કુટુંબ. તો આ કુટુંબ પસંદ કરવામાં આવે અને પસંદ કરેલ કુટુંબની સંભાવના શોધવાની છે. તો પ્રથમ સંભાવના શોધવાની છે કે માસિક આવક 10000-13000 હોય, જેની આવક મહિનાની 10000-13000 હોય અને એમની પાસે ફક્ત બે વાહનો હોય. તો આપણે આ બે માહિતી ક્યાં છે એ ચેક કરીએ. બે વાહનો હોય એટલે બે વાળી લાઈન, બે વાળો કોલમ આપણે જોવાનો રહેશે. ત્યારબાદ આવક કેટલી, 10000-13000. 10000-13000 અને વાહન બે હોય એવી લાઈન તમે અહીંયા જુઓ, જ્યાં ક્રોસ થાય એ આપણે લેવાના રહેશે. તો આના માટે આપણે આપીએ નામ ઘટના એ, પરંતુ કુલ પ્રયત્નો કેટલા, કુલ કેટલા કુટુંબનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે, તો 2400. જો અહીંયા ન આપેલું હોય તો આપેલ કુટુંબનો સરવાળો કરવાનો રહેશે. આ બધા જ કુટુંબનો સરવાળો કરશો એટલે તમને જવાબ મળશે 2400. તો અહીંયા કુલ કુટુંબ કેટલા છે, ચોવીસો. એનો મતલબ કે કુલ પ્રયત્નો પણ કેટલા થવાના, 2400. હવે જે ઘટનાની સંભાવના શોધવાની છે એનું નામ આપીએ ઘટના
तो घटना ए शुं थशे के जेनी आवक 10000 થી 13000 હોય આવક 10000 થી 13000 હોય અને તેમની પાસે ફક્ત કેટલા વાહન હોય બે વાહન હોય તો હવે આ ઘટનાના આપણે પ્રયત્નો શોધીએ ઘટના એ ના પ્રયત્નો તો ઘટના એ ના પ્રયત્નો તો હવે આપણે શું જોવાનું રહેશે તો ઘટના એ ના પ્રયત્નો આપણે કેટલા મળશે એ જોવું હોય તો અહીંયા જોવાનું 10000 થી 13000 આવો 10000 થી 13000 વાળી જે લાઈન છે એ જોવાની અને એમની પાસે કેટલા વાહન હોય ફક્ત બે વાહન હોય તો બે વાહન પર એની કોલમ જોવાની અને 10000 થી 13000 વાળી હરોળ જોવાની તો બંને લાઈન જો તમે ક્યાં ક્રોસ થાય છે 29 છે તો ઘટના એના પ્રયત્નો થશે 29 હવે ઘટના એની સંભાવના p ઓફ a બરાબર ઘટના એના પ્રયત્નો ભાગ્યા કુલ પ્રયત્નો तो E of A बराबर घटना A ना प्रयत्न के लास 29 कुल प्रयत्न के लास है 24 अन्य तो कोई पर चेंज होतो नहीं इसलिए घटना A की संभावना पर से 29 भाग गया 24 नंबर पे के मासिक आवक 16000 की वधु होय અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય એની સંભાવના શોધો તો એનું નામ આપીએ આપણે ઘટના બી ઘટના બી થશે કે આવક કેટલી હોય 16000 થી વધુ અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય હવે જે ઘટના બી આપી એ ઘટના બી ના પ્રયત્નો શોધવાનો તો ઘટના બી ના પ્રયત્નો શું થશે ઘટના બી આપેલી છે આવક 16000 થી વધુ 16000 થી વધુ આવી લાઈન જોવાની અને વાહન કેટલા હોય એક જ તો 16000 થી વધુ વાળી લાઈનમાં એક જ વાહન હોય તો એવા કેટલા કુટુંબ છે 579 જે 500 હવે ઘટના બી ના પ્રયત્નો મળી ગયા હવે ઘટના બી ની સંભાવના p ઓફ b બરાબર સૂત્ર ઘટના બી ના પ્રયત્નો ભાગ્યા કુલ પ્રયત્નો p ઓફ b બરાબર થશે 579 હવે આની અંદર છેદ છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે શું કરવું પડે તો બંનેનો કયા ક્રિયામાં આવે છે ચેક કરવું પડે 24 છે એટલે 3 વડે ભાગ 4 છે 800 × 3 24 પણ આને 3 વડે ભાગાકાર કરી શકાય કે નહીં તો આનો તમે સરવાળો જે છે એ 3 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને 3 વડે ભાગાકાર કરી શકાય તો જુઓ 9 ને 7 16 16 ને 5 21 21 સરવાળો થાય એનો મતલબ કે 3 વડે ભાગી શકાય તો 579 ભાગ્યા 3 કરો 3 5 3 3 9 27 3 4 9 193 થશે 193 × 3 અને અહીંયા થશે 800 × 3 3 3 કેન્સલ થાય એટલે 193 / 800 જે મળશે ઘટના B ની સંભાવના નંબર 3 માસિક આવક 7000 થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય તો એનું હવે નામ આપીએ આપણે ઘટના C
કે જેમની માસિક આવક 7000 થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય. આ ઘટના સી થશે. હવે ઘટના સી ના પ્રયોગ જેમની આવક 7000 થી ઓછી હોય, તો 7000 થી ઓછી હોય એવી લાઈન જોવાની, અને જેમની પાસે એક પણ વાહન ન હોય એનો મતલબ કે એક પણ નહીં એટલે કે ઝીરો વાહન. તો ઝીરો વાહન હોય અને 7000 થી ઓછી આવક હોય એવા કેટલા કુટુંબ? 10 કુટુંબ. તો એ ઘટના સી ના પ્રયત્નો કેટલા થાય? આપણે અહીંયા એ જ નક્કી કરવાનું છે કે 7000 થી ઓછી, તો 7000 થી ઓછી આવક વાળી લાઈન જોવાની, અને એના વાહનો કેટલા કીધા છે? એક પણ નહીં એટલે કે ઝીરો વાહન. તો એ બંને ક્યાં છે? 10. તો એના પ્રયત્નો થશે 10. હવે ઘટના સી ના પર ઘટના સી ની સંભાવના P of C બરાબર સૂત્ર ઘટના સી ના પ્રયત્નો ભાગ્યા કુલ પ્રયત્નો. તો P of C બરાબર ઘટના સી ના પ્રયત્નો કેટલા છે? 10. કુલ પ્રયત્નો કેટલા છે? 24. શું થાય? એક 0 કેન્સલ થાય, માટે P of C બરાબર કેટલા મળે? 1/240. નંબર 4, જેમની માસિક આવક 13000 થી 16000 હોય અને તેમની પાસે બે થી વધુ વાહન હોય એની સંભાવના કેટલી? આનું નામ આપ્યા છે ઘટના ડી. ઘટના ડી થશે કે જેમની માસિક આવક કેટલી હોય? 13000 થી 16000 હોય અને તેમની પાસે કેટલા હોય? બે થી વધુ વાહન હોય. તો ઘટના ડી મળી ગઈ, માસિક આવક 13000 થી 16000 હોય અને બે થી વધુ વાહન. હવે ઘટના ડી ના પ્રયત્ન ઘટના ડી ના પ્રયત્નો શોધવા છે. શું કરીશું? 13000 થી 16000 આવક હોય એવી લાઈન આપણે જોઈશું, અને વાહનો બે થી વધુ હોય, તો બે થી વધુ વાહનો હોય 13000 થી 16000 આવક હોય એવા કેટલા કુટુંબ? 25. તો ઘટના ડી ના પ્રયત્નો થાય 25. હવે આપણે ઘટના ડી ના પ્રયત્નો મળી ગયા, હવે ઘટના ડી ની સંભાવના શોધવાની છે. તો ઘટના ડી ની સંભાવના P ઓફ ડી બરાબર ઘટના ડી ના પ્રયત્નો ભાગ્યા કુલ પ્રયત્નો. ચલો P ઓફ ડી બરાબર ઘટના ડી ના પ્રયત્નો કેટલા? 25. કેટલા થશે? 24 કુલ પ્રયત્નો. હવે આનું છે તો 3 વડે તો ઉપસે ને, પરંતુ આપણે કામ કરીએ 24/25 કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય ભાગ ચાલે છે કે નહીં. તો 25 9 225, 25 એટલે 250 થઈ જવાનું, એટલે 25 9 225. હવે 240 માંથી 225 બાદ કરો કેટલા વધે? 15. 0 25 6 150, એટલે 96 વડે ભાગતા છે. 25 × 96 કરો 2400 મળે. 25 અને 2400 કેન્સલ થાય, બીજે વધશે 96. માટે P ઓફ D ઘટના D ની સંભાવના કેટલી મળશે? 1/96. કારણ કે 25 × 96 કરો 2400 મળે, એટલે 2 ઉડી અને શું મળશે? 1/96.
નંબર 5 એક કરતાં વધુ વાહન ન હોય એની સંભાવના કેટલી તો આપણે આ ઘટનાનું નામ આપીએ ઘટના ઈ ઘટના ઈ થશે કે એક કરતાં વધુ વાહન ન હોય હવે ઘટના ઈ ના પ્રયત્નો ઘટના ઈ માટે તમે જો અહીંયા કોઈ પણ પ્રકારની આવક નથી આપેલી કે એમની આવક આટલી છે ફક્ત એટલું કહેવામાં આવ્યું છે કે એક કરતાં વધુ વાહન ન હોય એનો મતલબ એક કરતાં વધુ વાહન નથી લેવાના એક ચાલ છે અને એક કરતાં ઓછા હોય એ પણ ભરવામાં આવશે એક કરતાં વધુ હોય એ નહીં ચાલે તો આની અંદર એક કરતાં જે વધારે હોય વાહનો ધરાવતા જે કુટુંબો છે એનો સમાવેશ થશે નહીં બાકીના જે વધ્યા જેની પાસે જીગો વાહન છે જેની પાસે એક વાહન છે એવા તમામ કુટુંબોનો સમાવેશ ઘટના ઈ માટે થશે એવા કેટલા કુટુંબ થાય 10 વત્તા 0 વત્તા 1 વત્તા 2 વત્તા 1 વત્તા 160 પ્લસ 305 પ્લસ 535 પ્લસ 469 plus 579 આ બધાનો તમે સરવાળો કરો તો સરવાળો કેટલો થશે તો એકમના અંકો 9 ને 9 18 18 18 ને 10 28 29 30 31 32 32 ના 2 વધી પડી 3 7 ને 3 10 ને 6 16 16 ને 3 19 19 ને 6 25 25 ને 1 26 નો 6 વધી પડી 2 5 ને 2 7 7 ને 4 11 11 ને 5 16 16 ને 3 19 ને 20 2000 ને 62 આ થશે ઘટના ઈ ના પ્રયત્નો હવે ઘટના ઈ ના પ્રયત્નો મળી ગયા એટલે ઘટના ઈ ની સંભાવના p of e બરાબર સૂત્ર લખીએ ઘટના ઈના પ્રયત્નો ભાગ્યા કુલ પ્રયત્નો V of E બરાબર ઘટના ઈના પ્રયત્નો કેટલા થાય 20 62 કુલ પ્રયત્નો કેટલા છે 24 બંને સંખ્યાઓ કેવી છે યુગ્મ એટલે કે બે કી સંખ્યાઓ છે તો બે વડે ભાગ ચાલશે 2062 ના અડધા 1031 ગુણ્યા 2 અને 2400 ના અડધા 1200 ભાગ્યા 1200 ગુણ્યા 2 2 2 કેન્સલ થાય એટલે જે સંભાવના મળશે 1031 ભાગ્યા 1200 આ થશે ઘટના ઈ ની સંભાવના